ત્યારે આવી જ એક સમાચાર પર નજર નાખવો છે કે વલસાડને 40 ગામ સાથે જોડતો ઓરંગા નદી પરનો કૈલાસ બ્રિજ ખખડધજ હાલતમાં આવી ગયો છે, તેથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બ્રિજ પર એટલા ખાડા છે કે ખાડા વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ બની જાય છે. બ્રિજની ખખડધજ હાલતને કારણે વાહન ચાલકોની સાથે એમ્બ્યુલન્સને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી એમ્બ્યુલન્સની અંદર રહેલા દર્દીની હાલત વધુ કફોડી બની જાય છે. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તંત્રને, પરંતુ તંત્ર આ ખાડા કામ કરી રહ્યું છે. હાલ લોકો આ બ્રિજ પર આવેલા રોડનું સમારકામ કરાવવા માટે માંગ કરી રહ્યા છે. વલસાડ અને ખેરગામનો આ રસ્તો જે છે એ ખરેખર 29 ગામડાને જોડતો ધોરીમાર્ગ છે, અને આ ધોરીમાર્ગની અંદર અત્યારે જે એટલા બિસ્માર રસ્તાઓ થઈ ગયા છે એમાં ખાસ કરીને ઓરંગા નદીની, જેની વર્ષોથી અમારી રજૂઆત છે કે આ બ્રિજ ઊંચો બને, વ્યવસ્થિત બને, કારણ કે ચોમાસાની અંદર જરાક પણ વધારે ઉપરવાસની અંદર વરસાદ પડે તો તેવા સંજોગોની અંદર આ રસ્તો કાયમ બંધ થઈ જાય છે. અરે ભાઈ, ભયંકર હાલત છે, જીવના જોખમે નીકળવું પડે છે આના ઉપર. બરાબર, હવે અમે તો ફરીને જઈએ ગુંડી ફાટક થઈ જ પડે. અત્યારે આ બાજુ ગાડી ખાલી કરે ને 100% અમારે આવું જ પડે. અને એટલો ભયંકર રસ્તો છે કે ક્યારેક લાગે કોઈ વ્હીલ બીલ ફાટી ગયું કે નુકસાન થયું જાનમાલનું. રસ્તો તો ખરાબ છે, પણ હમણાં આ વિષય પર તો વિધાયક ભરતભાઈ પટેલને અને કલેક્ટર સાહેબને આ વિષયમાં કંઈ જાણ થવી જોઈએ અને આ કાર્ય સફળ થવું જોઈએ. એ મારે એટલું જ કહેવું કે રસ્તા જલ્દીથી જલ્દી સારા બનાવે અને રાહદારીઓને સારી રાહત મળે. અરે કમરમાં આંચકો ને એવો લાગી જાય, ચસકો ને એવો લાગી જાય.